नमस्कार, हूँ આદર્શ છું. આદર્શ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જુનિયર કેજીમાં ફળોની ઓળખ કરીશું. કેમ છો બાળ મિત્રો, મજામાં ને? આજે આપણે ફળોની ઓળખ કરીશું. તો સૌપ્રથમ આપણે ફળો જેના પર ગોઠવવાના છે એ સાધન વિશે માહિતી મેળવી લઈએ. અને આપણે શું કહેશું? ફેનલ બોર્ડ. શું કહેવાનું બેટા? સરસ. અને નીચે આપણે બાસ્કેટમાં બધા ફળો રાખ્યા છે. હું નામ બોલતી જઈશ એ પ્રમાણે તમારે નામ બોલીને ફેનલ બોર્ડ પર ચીપકાવવાના છે. બરોબર? કેરી, કેરી. સરસ. અહીંથી ચોટાડશો બેટા. પપૈયું, પપૈયું. જોરથી બોલજો હો બેટા. દ્રાક્ષ, દ્રાક્ષ. અહીંયા ચોટાડશો બેટા. સરસ. હવેથી નીચેથી ચોટાડજો. સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી. ચીકુ, ચીકુ. ખૂબ સરસ. કેવું સરસ ચોટાડો છો તમે. કેળું, કેળું. નારંગી, નારંગી. સફરજન, સફરજન. કેવું સરસ બોલો છો તમે. દાડમ, દાડમ. તરબૂચ, તરબૂચ. એને અહીંયા ચીપકાવી દેશું બેટા. ખૂબ સરસ. આ બધા શું કહેવાનું? ફળો કહેવાનું. શું કહેવાનું? ફળો. અને આપણે સેના પર ચીપકાવ્યા બેટા સાધનને શું કહેવાનું? ફેનલ બોર્ડ. ફેનલ બોર્ડ. હવે આપણે ફરીથી એક વખત ફળની ઓળખ કરી લઈએ. હું આંગળી રાખતી જઈ, એનું તમે નામ બોલજો હો બેટા. આને શું કહેવાય? કેરી. ખૂબ સરસ. પછી આને શું કહેશું? પપૈયું. સરસ. આને શું કહેશું આપણે? દ્રાક્ષ. સરસ. પછી આને શું કહેશું? તરબૂચ. વેરી ગુડ. પછી આને શું કહેશું? અને શું કહેવાનું? સ્ટ્રોબેરી, સ્ટ્રોબેરી. સરસ. પછી આને શું કહેશું આપણે? ચીકુ. સરસ. પછી આને શું કહેશું? કેરુ. સરસ. આને શું કહેશું? નારંગી. ખૂબ સરસ. આને શું કહેશું? સફરજન. સરસ. અને છેલ્લે આને શું કહેશું? દાડમ. સરસ. આપણે એક વખત ફરીથી આપણે ફેનલ બોર્ડ પર ફળોની ઓળખ કરી લીધી. હવે હું જે ફળનું નામ બોલું એ ફળ ફેનલ બોર્ડ પરથી લઈ બાસ્કેટમાં મૂકી દેશો તમે? કરશો ને એવું? સરસ. હવે આ બધામાંથી દ્રાક્ષ ક્યાં છે બેટા? એને લઈને બાસ્કેટમાં મૂકશો. સરસ. હવે પછી સફરજન ક્યાં છે બેટા ફેનલ બોર્ડ પર? એને લઈને મૂકી દેશો નીચે. હવે તરબૂચ ક્યાં છે બેટા આમાં? ખૂબ સરસ, નીચે રાખી દેશો. હવે તમને બહુ ભાવે એવી કેરી ક્યાં છે આમાં? સરસ, નીચે રાખી દેશો. હવે કેળું ક્યાં છે બેટા ફેનલ બોર્ડ પર? એને નીચે મૂકશો. સરસ. હવે સ્ટ્રોબેરી ક્યાં છે બેટા? સરસ. દાડમ ક્યાં ગયું? અરે વાહ ભાઈ. પપૈયું ક્યાં છે બેટા? એને નીચે રાખશો. સરસ. ચીકુ ક્યાં ગયું બેટા? ખૂબ સરસ. અને છેલ્લે આ શું વધ્યું બેટા? શું કહેશું એને? નારંગી. સરસ. ખૂબ સરસ. આજે આપણે ફેનલ બોર્ડ પર ફળોની ઓળખ કરી, એ પણ તમે ખૂબ સરસ કામ કર્યું. થેન્ક યુ.